Good morning, विद्यार्थी मित्रों. क्या चौदह मजमा धोरण पांच ने अंदर पर्यावरण विषय में आपने पहाड़ी रेखाओं विषय बात करने लगे चाहिए तो एमा पेज नंबर 124 वो दुनिया की ऊंचाई है रेखाण पेज नंबर 124 ये वाचो छो ध्यान आपजो हवे खूब ज ऊंचाई है चढ़वानो समय हतो લોનર માટે મુશ્કેલ સમય હતો કારણ કે રસ્તાઓ વાંકાચોકા સાંકડા અને પથરાળા હતા ઘણી જગ્યાએ તો બિલકુલ રસ્તા હતા જ નહીં હું ચાંગ ખામીના પથરાળ મેદાનોમાંથી પસાર થઈ રહ્યો હતો આ જગ્યા અસર દરિયાની સપાટીથી 5000 મીટર ઊંચાઈએ હતી એ એટલી ઊંચી હતી કે શ્વાસ લેવો પણ મુશ્કેલ હતો મને માથું દુખતું અને નબળાઈ લાગતી હતી પછી મને હવામાં શ્વાસ લેવાની ધીમે ધીમે આદત થઈ ગઈ ઘણા દિવસો અમે એ વિસ્તારમાં ફરતા રહ્યા જ્યાં એક પણ માણસ નજરે પડતો ન હતો પેટ્રોલ પંપ કે મિકેનિક પણ ન હતા ફક્ત ભૂરા રંગનું ચોખ્ખું આકાશ આજુબાજુ ઘણા સુંદર તળાવો હતા ઘણા દિવસો અને રાત્રિઓ પસાર થયા લોનરે અને મેં આગળ જવાનું ચાલુ જ રાખ્યું અચાનક એક દિવસ સવારે મેં મારી સામે સપાટ લીલા ઘાસ કે છવાયેલ જમીન જોઈ ઘણા ઘેટા બકરા ત્યાં ચરતા હતા થોડે દૂર મેં કેટલાક તંબુ જોયા મને નવાઈ લાગી કે ત્યાં કોણ રહે છે અને તેઓ આટલા દૂરના સ્થળે શું કરી રહ્યા છે મિત્રો દુનિયાની ઊંચાઈ રેખાની અંદર હવે લોનર બાઇક છે બરાબર અને જે અનુભવ જાણી છે એ બંને સાથે શું કરી રહ્યા છે મુસાફરી કરી રહ્યા છે હવે શોધી કાઢો તમે જે રહો છો તે જગ્યા દરિયાની સપાટીથી કેટલી ઊંચાઈએ છે ગૌરવ જાગીએ શા માટે કહ્યું આ જગ્યા એટલી ઊંચાઈ છે જ્યાં સામાન્ય રીતે શ્વાસ લેવો પણ મુશ્કેલ હોય છે તમે ક્યારે પર્વતીય પ્રદેશમાં ગયા છો કેમ કે દરિયાની સપાટીથી કેટલી ઊંચાઈ પર હતો અને શ્વાસ લેવામાં કોઈ તકલીફ હતી તમે ગયા હો તે જગ્યામાં સૌથી વધુ ઊંચાઈ કઈ જગ્યાઓ હતી આ બધા પ્રશ્નો આપણા છે તો હવે એક નવો સેશન ચાલુ થાય છે ચાંદપા ચાંદપા પેજ નંબર 124 ત્યાં હું નામ ગયા મળ્યો અને મને ચાંદપા વિશે જાણવા મળ્યું કે તે પર્વતોમાં રહેતી જાતિ છે ચાંદપા એક જાતિ છે તે પર્વતીય વિસ્તારમાં રહે છે ચાંદપા જાતિમાં લગભગ 5000 લોકો છે ચાંદપા જાતિના લોકો હંમેશા તેમના ઘેટાના બકરા સાથે ફરતા જોવા મળે છે નેક્સ્ટ પાના નંબર 125 તેમના દ્વારા તેઓને દૂધ માંસ તંબુ બનાવવા જાણતો તેમાં સ્વેટર અને કોટ બનાવવા ઊન મળે છે તેઓના ઘેટા તેમનો હજન હશે જે કોઈ કુટુંબ પાસે વધારે પશુ હોય તે કુટુંબ વધારે ધનવાન અને મહત્વનું ગણાય છે આ ખાસ બકરીઓમાંથી તેમને દુનિયાનો પ્રસિદ્ધ પશ્મીના ઊન મળે છે મિત્રો આપણે પશ્મીના શાલ વિશે સાંભળ્યું હશે એક શાલ હોય ઓઢવાની પશ્મીના શાલ એ આ બકરી છે બરાબર એના દુનિયાનો પ્રસિદ્ધ ખાસ બકરીઓમાંથી એના પશ્મીના ઊન મળે છે ચાંદપા તેમની બકરીઓને ખૂબ જ ઊંચી અને ઠંડી જગ્યાએ ચરાવવા લઈ જાય છે જગ્યા જેટલી ઊંચી અને ઠંડી હોય એટલા પ્રમાણમાં બકરીઓના વાળ વધુ લાંબા અને સુંવાળા હોય છે આ કારણે ચાંદપા આટલી મુશ્કેલી સહન કરી પણ વધારે ઊંચાઈવાળા પ્રદેશમાં રહેવાનું પસંદ કરે છે આ જ તેમનો જીવન અને જીવન શૈલી છે હું મારી મોટરસાઇકલ પર મારી ખૂબ જ ઓછી વસ્તુઓ લઈ શકતો હતો પરંતુ ચાંદપા તેમની બધી વસ્તુ તેમના ઘોડાને યાક પર જ લઈ જાય છે તેમને બધું સમયતા ફક્ત 2.5 કલાક લાગે અને આગળ ચાલવા લાગે થોડા સમયમાં તેઓ જગ્યા પસંદ કરી તંબુ બાંધી વસ્તુ ગોઠવી દે અને ઘર તૈયાર થઈ જાય આપણે કરીએ એવું મિત્રો નહીં કારણ કે આપણે ભરવાડ છે ભરવાડ એ ભરવાડો સૌથી પહેલા એના જ પાસે પશુધન હોય ભરવાડ છે આ ગીર છે આ લોકો પાસે બહુ વધારે પ્રમાણમાં પશુધન હોય બહુ સમૃદ્ધ હતા પહેલા બરાબર પરંતુ પશુધન હજી ઘણા બધા પાસે છે પણ પહેલા તો ઘણા જ હતા તમે કૃષ્ણ ભગવાનની પણ વાર્તા સાંભળેલી હશે બરાબર એમની પાસે કેટલી ગાયો હતી ગાયને તો બહુ પ્રેમ કરતા આ એક વાત છે નામ ન્યાયે મને મોટા સંકવાકાના તંબુમાં લઈ જઈ કહ્યું અમારા ઘરમાં તમારું સ્વાગત છે તેઓ તેમના તંબુને રેબો કરે છે યાકના વાળને સાથે વણીને પટ્ટીઓ તૈયાર કરે છે અને ખૂબ મજબૂત અને ગરમ હોય છે
જે તેઓને હવાથી રક્ષણ આપે છે. મેં જોયું કે પટ્ટી મજબૂતાઈથી 9 લાકડીઓ સાથે બાંધેલી હતી. જમીનમાં 2 ફૂટ ઊંડી ખોદવામાં આવી પછી તંબુ જમીનથી થોડી ઉપર તેના આજુબાજુ બાંધવામાં આવ્યો. તો મિત્રો આ પાના નંબર 125 ની વાત હતી. હવે પાના નંબર 126 એની અંદર બે વિશ્વવિખ્યાત પશ્મિના શાલ. એવું મનાય છે કે પશ્મિના શાલ 6 સ્વેટર જેટલી ગરમી પૂરી પડે છે. વિચાર તો કરો મિત્રો, તે ખૂબ જ પાતળી પરંતુ ગરમ હોય છે. જે બકરામાંથી એકદમ સોવાળું પશ્મિના ઊન ભેગું કરવામાં આવે છે. તે ખૂબ જ ઊંચે 5000 મીટર પર જોવા મળે છે. શિયાળામાં અહીંનું તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ થી -40 ડિગ્રી સેલ્સિયસ કરતા પણ નીચું જાય છે. માણસ તો બરફ જ બની જાય. બકરીના શરીર પર ગરમ વાળનો ધ્વર હોય છે, જેને ખૂબ જ ઠંડીથી રક્ષણ આપે છે. બકરીઓ ઉનાળામાં થોડા વાળ ખેરવી નાખે છે. આ વાળ એટલા બારીક હોય છે, તેવા 6 વાળ ભેગા કરતા તમારો 1 વાળ થાય. મિત્રો, બકરીના 6 વાળ ને આપણો 1 વાળ, તો કેટલા એ નરમ અને કેટલા પાતળા હશે. બારીક વાળ મશીનમાં વણી શકાતા નથી, તેથી કશ્મીરના વણાટકામ કરનારા શાલ હાથથી વણે છે. પશ્મિના શાલ છે મિત્રો, હાથથી વણાય છે. બોલો, અનુમાન કરો કે ભરત ગૂંથણ સાથેની એક શાલ બનાવતા તમને કેટલો સમય લાગે, તો પશ્મિના શાલ બનાવતા કેટલો સમય લાગે. હવે જેવું અમે તંબુમાં પગ મૂક્યો, મને સમજાયું કે હું તંબુમાં સીધો ઉભો રહી શકતો હતો નહીં. સીધે સીધા તો તંબુમાં ઉભો તો રહી શકાય, તે મારા તંબુ જેવું નથી. મેં એને જોયું, રેમો મારા મુંબઈના ફ્લેટના રૂમ જેટલો મોટો છે. તે વચ્ચેથી 2 લાકડાના સ્તંભ દ્વારા ઊંચો રાખવામાં આવ્યો. ત્યાં ચૂલાના ધોવાણાને જવા માટે પણ જગ્યા રાખવામાં આવી હતી. નામ ત્યારે કહ્યું, આ તંબુની બનાવટ 1000 વર્ષો કરતા પણ જૂની છે. તંબુ ચાક પરને ખૂબ જ ઠંડીથી રક્ષણ આપે છે. મિત્રો, અહીંયા તમને તંબુ છે એના પણ સીન આપેલા છે. ઠંડી પણ કેવી, શિયાળામાં તાપમાન 0 કરતા ઘણો નીચું જાય છે. હવા 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાય છે. આપણે હમણાં 2-3 દિવસ પહેલા બહુ વધારે કપરી પરિસ્થિતિ થઈ ગઈ હતી. અનુમાન કરો, જો તમે આ ઝડપથી જતી બસમાં હોય તો તમારા ઘરેથી 1 કલાકમાં કેટલું દૂર પહોંચી શકો. રેપો નજીક ઘેટા બગડાને રાખવાની જગ્યા હોય છે. ચાંપા તેને લેખા એવું કહે છે. હવે લેખાની દિવાલો પથ્થરથી બનેલી હોય છે. દરેક પરિવાર તેમના પોતાના પ્રાણી પર ખાસ પ્રકારનું ચિહ્ન બનાવે છે. સ્ત્રીઓને યુવા છોકરીઓ પ્રાણીઓ ગણે છે અને તેમને લેખાની બહાર લઈ જાય છે. હવે મિત્રો, શોધી કાઢો અને બાકીના પ્રશ્નો. હવે એક લાસ્ટ પોઈન્ટ બાકી છે, શ્રીનગર તરફ. કોની તરફ મિત્રો? શ્રીનગર. શ્રીનગર છે જમ્મુ કાશ્મીરમાં આવેલું એક સ્થળ છે. એની લાસ્ટ વાત કરીએ. મેં થોડા દિવસો ચાંગપા જાતિના લોકો સાથે વિતાવ્યો, પરંતુ દુર્ભાગ્યે મારે આગળ જવાનો સમય આવતો ગયો. મારી પાછા ફરવાની સફર અને દુનિયાના ખાસ પ્રકારના ભાગથી હું દૂર શહેરો તરફ જઈ તદ્દન જુદી દુનિયા તરફ જવાનો છું એવું મને લાગે છે. આ વખતે મેં લેહથી જુદો રસ્તો લીધો. શ્રીનગર તરફ કારગિલ પર જઈને જતો હતો. મેં બીજી ઘણી અદભુત ઇમારતો અને જુદા જુદા ઘર જોયા હતા. શ્રીનગરમાં થોડા દિવસો રહ્યો. હું ત્યાં ઘર જોઈ આશ્ચર્યચકિત થયો. મારું દિલ જીતી લીધું. કેટલાક ઘર પર્વતો પર હતા અને કેટલાક પાણી પર. મેં ઘણા ફોટા લીધા. મારો ફોટો આલ્બમ 128 માં પત્તા ઉપર જો. મિત્રો, ખૂબ જ સરસ ઘર છે. જો જે મુસાફરો શ્રીનગર આવે તેને હાઉસ બોટમાં રહેવું પસંદ છે. હાઉસ બોટ 80 ફૂટ લાંબી અને 8-9 ફૂટ પહોળી હોય છે. શ્રીનગરમાં ઘણા પરિવારો છે ડોંગામાં રહે છે. આવી બોટ દાલ સરોવર અને ઝેલમ નદીમાં જોઈ શકાય. ડોંગાની અંદર જુદા જુદા ઓરડાઓ ઉભા હોય છે. બોટની અંદર જ ફરો મિત્રો. હાઉસ બોટની છત પર કેટલાક મોટા ઘર પર લાકડાની સુંદર કોતરણી હોય છે. એને ખતમ બર્ડ જે જીલ્લો જીકસો કોયડા જે ઉભા હોય છે તેને કહે છે. પછી કશ્મીરમાં ગામડાઓમાં કાપેલા પથ્થરો એકબીજા પર ગોઠવી કાદવ લગાવી ઘર બનાવવામાં આવે છે, જેમાં લાકડો વપરાય છે અને ઘરના છાપડા ઢાળવાળા હોય છે. પછી થોડા જૂના ઘરમાં ખાસ પ્રકારની બારી હોય છે, જે દીવાલની બહાર નીકળે છે તેને ડબ કહેવાય. તેમાં સુંદર ભાત હોય છે અને બેસીને મજા માણવાની મજા આવે છે. અહીં જૂના ઘર પથ્થર એટલો લાકડાના બનેલા હોય છે. દરવાજા બારીઓમાં સુંદર મંડળા હોય છે.
જ્યારે મેં મુસાફરી ચાલુ કરી મેં અનુમાન નતો કરી કે કોઈ એક રાજ્યમાં આટલા અલગ પ્રકારના ઘર અલગ પ્રકારની રહેણી પ્રણાલી જોવા મળશે. હવે શ્રીનગરમાં પાણીમાં રહેવાનો અદ્ભુત અનુભવ હતો. મેં જોયું કે કેવી રીતે આ પ્રકારના ઘર વિસ્તારની આબોહવાને બનાવવામાં આવે છે. અને લાસ્ટ પરત મુસાફરી. મિત્રો હવે પરત જવાનો સમય હતો. જમ્મુમાં મેં ઘર મુંબઈના જોયા હતા તેવા ઘર જોયા. સિમેન્ટ ઈંટો સ્ટેન અને કાચના આ ઘર ખૂબ જ મજબૂત હતા, પરંતુ સદનબી સરકે ઘર જેવા લેહ અને શ્રીનગરમાં જોયા તેવા ખાસ નહોતા. એક લાંબી મુસાફરી પછી હું અને લોનર મુંબઈ પહોંચવા આવ્યા. હું ભારે હૃદયે પરત આવ્યો. મને અનુભવ થયો કે મારી મોટરસાયકલને પણ પાછો આવવું ન હતો. હું કેમેરામાં થોડી યાદો કેદ કરી લાવ્યો અને ખરેખર આ અંત ન હતો. હવે પછીથી જ્યારે લોનર અને હું શહેરથી કંટાળીશું ત્યારે ફરીથી મુસાફરી શૈલીનું આયોજન કરીશું. તો મિત્રો અહીંયા આ પાઠ છે તમારો પૂર્ણ થાય છે. કેટલો ખરેખર સરસ પાઠ હતો, મને પણ ખૂબ જ ગમ્યો. પાના નંબર 124 થી લઈને પાના નંબર પાઠ પૂરો થાય 124 થી પાઠ પૂરો થાય કેટલા બધા તમારે બાકી બુકમાં નાના બુકમાં કેટલી કેટલી વાર ક્રિકેટ પરાગલ ઉપર દેવા લખવાના છે. તો મિત્રો અહીંયા તમારા 13 પાઠ કમ્પ્લીટ થયા છે. કેટલા? બરાબર, તો 13 પાઠ તમારે અહીંયા પાંચમા ધોરણમાં પર્યાવરણ આસપાસમાં કમ્પ્લીટ થઈ ગયા છે. તો હવે કદાચ નવો વિષય સ્ટાર્ટ કરીશું. તો આવતા નેક્સ્ટ વિડીયોમાં મળીશું મિત્રો. થેન્ક યુ.